પાલનપુરના અમદાવાદ હાઈવે ઉપર આવેલ રેલવેના ઘરનાળામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી પાણી ભરાયેલું હોય આ અંડરગ્રાઉન્ડ નાળામાં આવન જાવન કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ નાળામાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવતી ન હોવાથી સામાન્ય વરસાદમાં ઘરનાળું પાણીથી ભરાઈ જતું હોય છે ત્યારે લોકોને ઘરનાળામાંથી શહેરમાં આવવા જવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી છે. લોકોને ઘરનાળામાંથી શહેરમાં આવવા જવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. પાલનપુરના અમદાવાદ હાઈવે પર પસાર થતી રેલવે લાઇન પર વાહનોની અવર જવર માટે ઓવરબ્રિજ અને નીચે ઘરનાળું બનાવવામાં આવી છે. જોકે આ ઘરનાળામાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ હોય અહીં ચોમાસા દરમિયાન પાણીના ભરાવાને લઈ ઘરનાળાવાળો માર્ગ બંધ થઈ જાય છે, જેને લઈ લોકોને અવર જવર માટે ઘરનાળાને બદલે અન્ય માર્ગનો ઉપયોગ કરવો પડે છે. જોકે પાલનપુરમાં ગત સોમવારે વરસાદ પડતા આ ઘરનાળું પાણીથી ભરાઈ ગયું હતું, જે બાદ મેઘરાજાએ વિરામ લીધાને એક અઠવાડિયું વીતવા છતાં ઘરનાળામાંથી વરસાદી પાણી ન ઓછરતા વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. તેથી આ ઘરનાળામાંથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠી છે. પંચવટી સોસાયટીના રહીશો તરફથી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ચોમાસામાં પહેલા વરસાદમાં જ નાળામાં પાણી ભરી જવાથી લોકોની ટ્રાફિક સમસ્યા વધી ગઈ છે, તો એનું તાત્કાલિક નિરાકરણ કરી સોલ્યુશન કરી કાયમી ઉકેલ આવે અને પાણી ના ભરાય, ગમે તેટલી વખત વરસાદ પડે અને પાણી ભરાઈને તરત નીકળી જાય એવું સોલ્યુશન કરવા વિનંતી. છેલ્લે 4.5 ઇંચ વરસાદ થયો એ દિવસથી વરસાદના લીધે આખું નાળું પેક થઈ ગયું હતું અને એ પેક થઈ ગયા પછી આજે અઠવાડિયું થયું પણ વરસાદમાંથી જે અંડરગ્રાઉન્ડ નાળામાંથી જે પાણી બહાર કાઢવાનું હોય એ સરકારની પોલિસી ગણો કે નગરપાલિકાની પોલિસી હોય એમાં પાણી બિલકુલ જતું નહીં. આજે અઠવાડિયેથી આજુબાજુના વિસ્તારના બધા જ રાઉન્ડ મારી અને આખું ફેરો ફરીને જવું પડે, એના કારણે દરરોજના 2-3 કિલોમીટર દરેકને વધી જાય. આ 100 રૂપિયા લીટરના ભાવમાં જો 2-3 કિલોમીટર ખોટા ફરવાનો થાય તો પ્રજા દુઃખી થાય છે અને બધા હેરાન બી થાય છે. તો આ અંડરગ્રાઉન્ડ નાળું બનાવવાનો આશય શું હતો એ જ અમને ખબર નહીં પડતી અને ટ્રાફિકની સમસ્યા અંડરગ્રાઉન્ડમાં ઘણા માણસો ફસાઈ જાય છે, એટલે આનું તાત્કાલિક નિવેડો લઈએ અને જેવું વરસાદનું પાણી વરસાદ બંધ થઈ જાય તરત જ 1 કલાક કે 2 કલાકમાં વરસાદી પાણીનો નિકાલ થાય એનો તાત્કાલિક અમલ કરો એવી મારી સરકારને નગરપાલિકાને અને આગે આજુબાજુના રહીશોને બી વિનંતી છે.